આપણે વાંઢા વિકાસ એસોસિએશનના ઉપપ્રમુખની જગ્યા ખાલી હતી. હું બોલાઈ જાય તમારા મોઢામાંથી? તો સાહેબ તમે અમારી ભરતીમાં નહીં સામેલ થઈ શકો, કેમ કે અમારે સ્પેશિયલ વાંઢા માણસોનું કામ છે. અરે સાહેબ તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં? કયો નહીં? નમસ્કાર મિત્રો, ફરી એક નવા પ્રેન્ક વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ જાજા દિવસો પછી આપણો બ્લોગ, આપણે શું કહેવાય, પ્રેન્ક વિડીયો આવ્યો છે. કારણ કે ભાઈ હમણાંથી તમારા ભાઈની જરાક હાલત ટાઈટ હતી એટલે તબિયત ખરાબ હતી, એટલે જો ટોપી વોપી પહેરીને બેઠા હોય ને. અત્યારે વાગોમાં છે 6:15 એટલે. તો ભાઈ પ્રેન્ક કરવાના આપણે કેનો ઉપર? તો કે ભાઈ મારા પરમ મિત્ર એવા વિશાલભાઈ ધામામાંથી આજે પ્રેન્ક કરવાના, અને પ્રેન્કમાં કંઈક એવું છે વિશાલભાઈ માટે કહેવાનું કે ભાઈ વિશાલભાઈ હવે લગ્ન બગન કરના, પણ તમારે લગ્ન નો થતા હોય તો અમે કરાવીએ. એટલે બીગનજીનું બ્લોગ માર્યો, ઓકે, પ્રેન્ક વિડીયો માર્યો, અને વિડીયોને લાઈક કરી દે એલ્ગોરિધમ પ્રમાણે, એટલે જાજા ને જાજા લોકો સુધી શેર થઈ શકે. ઓકે ચાલો, ફાઇનલી ભાઈ વિશાલભાઈ ના નંબર લઈ લીધા છે અને ચાલુ કરીએ આપણે પ્રેન્ક વિડીયો. ઓકે ફોન લગાડું. નમસ્કાર સર, વાંટા વિકાસ કંપનીમાંથી બોલું છું સર. વાંટા વિકાસ કંપનીમાંથી સાહેબ તમારા લગ્ન થઈ ગયા છે કે બાકી છે? શું થયું? તમે કોણ બોલો છો સાહેબ? વિશાલભાઈ ના નંબર મને મળ્યા છે, એટલે સાહેબ તમારી સાહેબ તમારા મિત્ર વેજ આપ્યા છે એક વેજ, એણે કીધું છે મને કે વિશાલભાઈ ના લગ્ન નથી થયા. અરે સાહેબ તમે એ બધી જવા દો ને, તમે મારી વાત સાંભળો ને. અરે સાહેબ તમે તુકારે પેલે વાત ન કરો, હું વાંઢા વિકાસ એસોસિએશન નો પ્રમુખ બોલું છું. શાબાસ બેટા, પણ સાહેબ તમે વાત મારી સાંભળો, તમારા લગ્ન થઈ ગયા છે કે નથી થયા? અરે સાહેબ વાંઢા વિકાસ કંપની નો પ્રમુખ બોલું છું, તમને 10 વખત તો કીધું સાહેબ. એ હવે નંબર જેની આપ્યો હોય એની, તમે મારી વાત સાંભળો, તમને હું શું કહું છું. અરે સાહેબ તમે મારી વાત તો સાંભળો પેલે, નંબર જેની આપ્યો હોય તેની, તમે મારી વાત સાંભળો પેલે. તમારા લગ્ન થઈ ગયા છે કે બાકી છે? અરે સાહેબ તમારા લગ્ન ન થઈ ગયા હોય તો તમારું ફોર્મ ભરવાનું છે અમારે વાંટા વિકાસ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે. સાહેબ એટલે તમે આમ કેમ કરો છો? એકચ્યુઅલીમાં મારા પણ લગ્ન નથી થયા અત્યાર સુધીમાં, એટલે ટૂંકમાં શું છે કે આપણા જેટલા જે શું કહેવાય વાંઢા જે માણસો છે એની માટે આપણે શું કહેવાય છોકરી ગોતીને પરણાવી દેવાનું આપણે શું કહેવાય એક ઝુંબેશ ચલાવ્યું છે. અરે સાહેબ પણ તમે અમારી ઝુંબેશમાં જોડાવો તો અમને ખૂબ જ આનંદ પડશે એમ. હલો, કાપી નાખો, ફોન કરું પાછો એને, પાછો લગાડું. હલો, અરે સાહેબ પણ તમે મારી વાત તો સાંભળો. હલો ભાઈ, કામમાં છે એટલે ભાઈ ફોન ઉપાડતા છે નહીં, હજી એનો બાટલો ફાટવા દો, હજી બાટલો ફાટશે, હજી જો કામમાં છે ને એટલે ફૂલ ગરમ જ છે. આજે તો વિશાલભાઈ કરી જ નાખવાની થાય યાર. ઘણા બધી પ્રયત્નો બાદ વિશાલભાઈનો ફોન પાછો આવ્યો છે. આપણે ફોન કરીને થાકી ગયા હતા, હવે વિશાલભાઈ પાછા આવ્યા છે મુંડાવા. હાલો ચાલુ કરીએ આ પ્રેન્ક વિડીયો ને પાછો. તો ભાઈ વિશાલભાઈ ને ફોન લગાડીએ છે. ઓકે વિશાલભાઈ નો ફોન હમણાં આવ્યો હતો, મેં પછી ઉપાડ્યો, મેં કે સાહેબ ઉભા રહ્યો, મેં કીધું ઉભા રહ્યો, વિડીયો તો ચાલુ થવા દઈએ એમને, તમને કેમ હવે જવા દઈએ. હાલો, હા સાહેબ બોલો બોલો. હલો હલો સાહેબ, તમારો અવાજ નથી આવતો. સાહેબ તમારો અવાજ નથી આવતો.
ચાલુ ભાઈ કે છો? હા તો સાહેબ નિરાતે વાત કરીએ, બીજું શું? અરે કામ તેમાં એ હતું કે અમારે એક જગ્યા ખાલી છે બરોબર, અમારી ઓફિસમાં આપણે વાંઢા વિકાસ એસોસિએશનના ઉપપ્રમુખની જગ્યા ખાલી હતી સાહેબ, એટલે તમારી ભરતી અમારે કરવાની હતી. અમારી ઓફિસ વંથલી ખાતે આવેલી છે સાહેબ, વંથલી ખાતે આપણે આવેલી છે બસ સ્ટેન્ડની બાજુ. હા તો સાહેબ શું કરશું આપણે, તમે એડમિટ થવા માંગો છો? એ તો તમે ભરતી થવા માંગો છો? તો સાહેબ તમારા લગ્ન થઈ ગયા છે કે નથી એ કહો ને પહેલા. અરે સાહેબ તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં તમે મને એ કહો, એટલે મારે આગળની કાર્યવાહી હું ચાલુ કરું. અરે સાહેબ નંબર ગમે એણે આપ્યા હોય પણ તમારે આગળની કાર્યવાહી ચાલુ કરું, લગ્ન થઈ ગયા છે કે નહીં? અરે સાહેબ એમ ન ચાલે, એમ ન ચાલે, તમારે કેવું પડે? એ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ? હું બોલાઈ જાય તમારા મોઢામાંથી? અરે સાહેબ તમને હું એમ કહું છું, પ્રેમથી કહું છું સાહેબ, તમારે લગ્ન થઈ ગયા છે કે નહીં? સાહેબ તમારે લગ્ન થઈ ગયા છે કે નહીં કયો ને? અરે સાહેબ તમે 5 મિનિટ મારી વાત સાંભળો, તમારે લગ્ન થઈ ગયા છે કે નહીં? હેલો, હા સાહેબ તમારે લગ્ન થઈ ગયા છે કે નહીં કયો ને? તો સાહેબ તમે અમારી ભરતીમાં નહીં સામેલ થઈ શકો, કેમ કે અમારે સ્પેશિયલ વાંઢાવ માણસોનું કામ છે. હે સાહેબ શું? હેલો, કેનું કેનું હું? હેલો એ સાહેબ રિંગ તો થશે તો તમે શું કરી લેશો? અરે સાહેબ તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં કયો ને? સાહેબ તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં કયો ને? તો સાહેબ તમે અમારી એસોસિએશનમાં ભરતી ન થઈ શકો. અરે સાહેબ તમારે ભરતી થવું પડે, તમારે અમારા વાંઢા જેવા માણસો નું તમારે ધ્યાન રાખવું પડે સાહેબ, એટલે ભરતી થઈ જાવ, તમારે લગ્ન કેન્સલ કરી નાખો હવે. તો હવે આપણે કહી દઈએ કે ભાઈ આવ નહીં ને, આમ હતું બધી વાત વિશાલભાઈ ને લોક માં નાખ દે. અરે ભાઈ સા હા વિશાલભાઈ તો તમે અમારી એસોસિએશનમાં તમે જોડાવા માંગશો કે નહીં? અરે સારું સારું ભલે, હાલ તો ગરમ થઈ ગયો હો ભાઈ, તરત ગરમ થઈ ગયો તું તો. મને મને ખબર જ હતી કે અમે કીધું તારો છૂટવાનો ટાઈમ હતો ને ત્યારે જ મેં કીધું તને ફોન કરું.
હા એટલે મેં કીધું અત્યારે જ ફોન કરો, મેં કીધું અત્યારે જ નવરો હોય છે એટલે તો હું જીમ માં ન ગયો, મેં કીધું તરત મેં કીધું ભલે ભલે વાંધો નહીં. હાલો તો વિશાલભાઈ તમારી માટે બ્રેક થઈ ગયો છે. લઈ લે ધારકે મને ખબર, મેં કીધું આ ગરમ તો થઈ જ ગયો, મેં કીધું કેવા દે, બાકી મેં કીધું આ ગાયરું દેવા પડશે મને, મેં કીધું આપો. ભલે ભલે હાલ સારું રાખો હાલ સારું હાલ રાખો. તો ભાઈ કઈક આવું આવી રીતના રહ્યો અમારો પ્રેક કોલ. આ પ્રેક કોલ તો ધડબડાથી બોલવી નાખ્યો, હલાવી નાખ્યા, કેમ કે વિશાલભાઈ થઈ ગયા હતા ફૂલ ગરમ. એને શક હોય ગયો હતો કેમ કે મારો અવાજ ઓળખી ગયો હતો એ. બાકી એ ગરમ મગજનો માળા તરત ગરમ થઈ ગયો ને અત્યારે. એ તો હું હતો ને એટલે ગાયરું દીધી નહીં, બાકી તો બીજો કોક હતો એવડી એવડી ગાયરું ટોટાડાથી. બાકી હાલો આ સુધી રાખ્યા પ્રેન્ક વિડીયો અને પ્રેન્ક કોલને. ઓકે, વિડીયો ગમી હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. જરાક તમારા મારા અવાજમાં શરદી જેવો અનુભવ થતો હોય છે કેમ કે શરદી થઈ ગઈ અને કાન બાન ને બધી ઢાંકીને જ બેઠા. ઓકે, ત્યાં સુધી રાખો આ વિડીયોને. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ટાટા.